गुड मॉर्निंग फ्रेंड्स, आज आप विषय कलसोर एकम छ बटक अने अथवा पण हंस ने वार्ता जोईशु। अगाउना वीडियो में आपणे सरस मजानु गीत डुगायुं, चित्र ने आधारे वार्ता पण सांभळी। हवे पाछी आपणे बीजी सरस मजानी वार्ता वाँचीशुं अने साथे साथे इने समझीशुं। तो जोईए वार्ता। हवे आपणे अहीं सरस मजानी एक वार्ता आपी छे, तो वार्ता मोटेथी वाँचो। तो वार्तानुं नाम छे कदरूपू बटकडू। एक बटकीए एक सुरक्षित जग्याए चार ईंडा मूक्या। बटकीए एटले के बटक अने नारी जातिमां बटकी, तो इने एक साचवी शकाय सुरक्षित रहे एवी जग्याए एने चार ईंडा मूक्या। ते ईंडा पर बेसती अने बच्चा बहार आवानी राह जोती। एक दिवस तेनी नजर ईंडा पर पड़ी। ते विचार में पड़ी, अरे मैं चार ईंडा मूक्या हता के पांच? चार हता, ना ना पांच हता। हूँ एक एवी माँ छू, मारा ज एक बच्चा ने भूली जाऊँ छू। ते पांचे ईंडा ने सेववा लागी। आखरे खुशीनो दिवस आवी गयो। खुशीनो दिवस कयो हतो के एक ईंडू सहेज सड़वड़ियो, तेमाथी धीमो अवाज संभळायो। ईंडू फूट्यो अने बच्चाए बहार डोक्यो कर्यो। जोत जोतामां बीजो ईंडू, त्रीजो ईंडू અને ચોથું ઈંડું પણ ફૂટ્યું। થોડી વારમાં ચારે કલક કલક ગીત ગાવા લાગ્યા। તેણે પાંચમા ઈંડા તરફ જોયું, ચાર ઈંડા તો ફૂટી ગયા અને થોડી વારમાં એમાંથી બચ્ચાઓ નીકળીને કલક કલક ગીત ગાવા માંડ્યા, પરંતુ પાંચમું ઈંડું હતું તે હજુ સડવડ્યું ન હતું। મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે, જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે, એવું બટકી બોલે છે। એક દિવસ પછી એ ઈંડું પણ સરવડ્યું, અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું, તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું। બટકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, એના જે બચ્ચાઓ હતા તેના કરતાં આ બચ્ચું મોટું લાગે છે અને બધાના જે બચ્ચા એના રંગના હતા એનાથી થોડું રાખોડી પણ છે, એનો રંગ અલગ છે, આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ। થોડા દિવસ પછી બટકી તેને પણ બીજા બચ્ચા સાથે તડવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા। શા માટે મશ્કરી કરવા લાગ્યા હશે? કારણ કે એ બટકીના બચ્ચા કરતાં કંઈક અલગ જ દેખાતું હતું, એનું કદ મોટું હતું અને એનો રંગ રાખોડી હતો। તો કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું। બધા કહેવા લાગ્યા, અરે આવું બટક હોય? આ તો કદરૂપું બટકડું છે। પછી તો બધાએ તેનું નામ કદરૂપું બટક પાડ્યું। શા માટે કદરૂપું બટક? કારણ કે એ લોકો જેવો દેખાતો હતો નહીં, એટલે એમણે એમનું નામ પાડ્યું કદરૂપું બટક। બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બટક સાથે નહીં રમીએ, અમે તો તેની સાથે નહીં તળીએ। માટા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું
નહીં. આ જોઈ બટકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બટક પણ ખૂબ દુઃખી થતું હતું. શા માટે દુઃખી થતું હતું? કારણ કે બધા એની મસ્કરી કરતા હતા, એના ભાઈઓ પણ એની સાથે રમવાનું ના પાડતા હતા, ટળવાનું ના પાડતા હતા, એટલે એ દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું તોડું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બટક બોલ્યું, હું બટકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બટકડું. એકે કહ્યું, હે, તું બટકડું? હે, તું બટકડું? તું બટકડું? પણ તું તો કેવો કદરૂપું છે! તું તો સાવ વિચિત્ર છે! તું તો સાવ બદસૂરત છે! ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારો દોસ્તાર નથી. બટકડું દુઃખી થયો અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું, એને તેણે જેને જેને કહ્યું કે હું બટકડું છું, તે બધાએ તેને, હે, બટક આવું હોય? તું તો સાવ કદરૂપું છે, એવું કહ્યું. બટકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. એમે વાવાઝોડું આવતું હતું એટલે એણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. મદદ માંગવા માટે એને દરવાજો ખખડાવ્યો. અંદરથી એક દોશીમા બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. દોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બટકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે? આવ, હવે આપણે સાથે જ રહીશું. આ સુંદર સરોવરમાં જ્યાં હંસનો પરિવાર રહે છે ત્યાં આ બટકડાને નવા દોસ્તો મળશે? એનો પરિવાર મળશે? તમને શું લાગે છે? વિચાર કરજો.